કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4માં વિષય પર્યાવરણ. ધોરણ 4 વિષય પર્યાવરણ. અગાઉના પિરિયડમાં આપણે પ્રકરણ 7 રિયાની ટ્રેન મોડી પડી એનો ભાગ બીજો ભણીશું. પ્રકરણ 7 રિયાની ટ્રેન મોડી પડી અગાઉના પિરિયડ દરમિયાન એક ભાગ શીખી ગયા હતા. આજે જોઈશું ભાગ 2. આજે જોઈશું ભાગ 2. રિયાની ટ્રેન મોડી પડી હતી એમાં મેં તમને બધું સમજાવી દીધું હતું, ને અને હોમવર્ક આપવાનું બાકી રહ્યું હતું. બધું મેં તમને સમજાવી દીધું હતું અને હોમવર્ક આપવાનું બાકી રહ્યું હતું. આ પાઠ દરમિયાન આપણે ફરીથી એક વખત થોડું રિવિઝન કરી લઈએ કે રિયાની ટ્રેન કેમ મોડી પડી હતી, કેમ 2 કલાક મોડી પડી હતી. ખબર છે ને, મેં તમને કહ્યું હતું સવાલ દરમિયાન, તો તમે ધ્યાનથી સાંભળજો. આ હું જે બોલીશ એ પરીક્ષા દરમિયાન અનુલક્ષી છે અને તમારા હોમવર્ક દરમિયાન પણ અનુલક્ષી છે, એટલે ધ્યાન રાખજો. રિયાની ટ્રેન 2 કલાક ક્યાં વડોદરા મોડી પડી, કારણ વડોદરાથી મુંબઈ વચ્ચે રેલના પાટાઓનું સમારકામ ચાલતું હતું. વડોદરા અને મુંબઈ વચ્ચે ટ્રેનની ગડબડી કાં તો અકસ્માત થયો હોય તો પણ ટ્રેન મોડી પડી શકે છે, અથવા પાટા ઉપર કંઈક અકસ્માત થયો હોય તો ઊભી રહી ગઈ હોય ટ્રેન. વહેલી સવારથી જ રાબેતા મુજબ ટ્રેન તો 2 કલાક મોડી ચાલતી હોય, અથવા એવું બન્યું હોય કે સવારે ચાલુ કરવાની ટ્રેન હોય અને કદાચ કંઈક આગું પાછું થયું હોય ટ્રેનમાં તો 2 કલાક મોડી ઉપડે. પછી આગળ સિગ્નલ પણ કદાચ ન મળ્યું હોય તો પણ ટ્રેન મોડી ઉપડી શકે છે. તો પછી તે ટ્રેન મોડી ઉપડી અને 2 કલાક ત્યાં વડોદરામાં રેલવે સ્ટેશન ઉપર રિયાએ શું શું કર્યું એ જોઈએ, અને શું શું કયા કયા સ્થળોનું વર્ગીકરણ કરી પોતાની ડાયરીમાં. એને ડાયરી બનાવવાની હતી ને જીયા માટે, તો એણે પોતાની ડાયરીમાં શું લખ્યું એ જોઈએ. એને ત્યાંના વર્ગીકરણ એટલે કે ત્યાંનું વર્ણન કર્યું. વડોદરા સ્ટેશન એણે શું શું જોયું, ટિકિટ બારી જોઈ, ટિકિટ ચેકર રૂમ જોયો, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધાઓ, ટોયલેટ, પાણીની સગવડ, ચા, કેન્ટીન વગેરે જોયો. પાછો સીડીવાળો પુલ પણ જોયો. શું જોયો, સીડીવાળો પુલ પણ જોયો એને. પછી કેમ આ બધું જોઈ શકીએ, 2 કલાક ટ્રેન મોડી હતી એટલે તે જોઈ શકી. પછી આગળ ગયા એ લોકો, તો જ્યારે ટ્રેન ચાલુ થઈ ત્યારે આગળ વધ્યા. તો આગળ શું જોયું અને વડોદરામાં ફાટક જોયું. ફાટક એ તો ખબર જ હશે ને, જ્યારે ટ્રેન પસાર થવાની હોય છે ત્યારે 2 બાજુ બધા વાહનો ઊભા રહી જાય છે રોડ ઉપર, જોયું છે ને. હા, તે ફાટક આગળ જતાં એને બંધ જોયું. તો એ બંધ ફાટકમાં એણે શું શું જોયું, એણે બંને બાજુ કેટલા બધા વાહનો, નાના મોટા, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, ટ્રકો વગેરે જોયું. કેટલાક માણસો ઊભા રહેલા એ જોયું. પછી અમુક માણસો તો પોતાના વાહનો બંધ કર્યા વગર જ ઊભા રહી ગયેલા. તે વાહનોમાંથી નીકળતો ધુમાડો, એ વાહનોના અવાજ, એ બધું જોયું. તો કેટલાક માણસોને બહુ ઉતાવળ હોય એમ પોતે જાતે પોતાનું નાનું વાહન હોય, સાયકલ કે સ્કૂટર જેવું નાનું વાહન હોય, તો ફાટકની નીચેથી કાં તો ફાટકની બાજુના સળિયા નીચેથી પોતાના જીવના જોખમે ક્રોસ કરતા હતા. પોતાના જીવના જોખમે રોડ ક્રોસ એટલે ફાટક ક્રોસ કરતા હતા. એમને એવું નહોતું લાગતું કે ટ્રેન આવશે ને પોતાનો અકસ્માત થઈ જશે. બસ એમને તો ફટાફટ ઉતાવળથી જવું હતું. જીવના જોખમે પણ રેલવે ક્રોસ કરતા હતા. પછી આપણે અહીં કયા વિસ્તારમાં, અમદાવાદ વિસ્તારમાં રહીએ છીએ, તો અમદાવાદ વિસ્તારમાં કેટલા બધા ઘણા બધા પુલો આવેલા છે. કયા કયા પુલો આવેલા છે આપણા અહીં અમદાવાદ વિસ્તારમાં, સવાલ દરમિયાન આપણે જોયું હતું ને, સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નેહરુ બ્રિજ, લક્કડીયો પુલ, એવા ઘણા બધા બ્રિજ આવેલા છે. નદીની આ બાજુથી પેલી બાજુ જવા માટે, અવર જવર માટે આપણે પુલનો ઉપયોગ કરીએ છીએ. અગાઉ આપણે જોયું હતું ને પાઠ 1માં પુલ શા માટે બાંધવામાં આવે છે નદી પર, એ વિશે આપણે ચર્ચા કરી હતી, ખબર છે ને. પછી આપણે અહીં અમદાવાદ શહેર બાજુ રહીએ છીએ, એટલે કે અમદાવાદ જિલ્લો, તો આપણે અમદાવાદ જિલ્લામાં કેટલીય નદીઓ આવેલી છે. પહેલી તો કઈ છે, સાબરમતી. કઈ છે, સાબરમતી. એવી રીતે પછી કઈ આવેલી છે, મહીસાગર, વિશ્વામિત્રી, એ બધી અલગ અલગ નદીઓ આપણા અમદાવાદ જિલ્લાની બહાર આવેલી છે. આપણી મેઇન નદી કઈ છે, સાબરમતી. આપણા બાજુના રાજ્યમાં એટલે કે બાજુનું રાજ્ય
એટલે ગુજરાતની બહાર મહારાષ્ટ્રમાં પણ ઘણી બધી નદીઓ સમુદ્ર આવેલો છે. આપણા અમદાવાદ રાજ્યની બહાર, અમદાવાદ રાજ્યની બહાર એટલે કે નર્મ તાપી રાજ્ય આવે, આ સુરત રાજ્ય આવે, ભરૂચ રાજ્ય આવે, એ રીતે દરેક અલગ અલગ સાબરમતીની જેમ અલગ અલગ નદીઓ આવેલી છે ગુજરાત રાજ્યમાં. પણ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે, તે આપણી જીવાદોરી તરીકે પણ ઓળખાય છે. હવે આ નદીઓ પર પુલ શા માટે બાંધે છે લોકો? નદીઓ વચ્ચે થઈને લોકોને વાહનોની અવર જવર તો શક્ય થાય નહીં, પાણીમાંથી નીકળી શકાય નહીં. ચોમાસામાં પૂર આવે તો પણ આપણે નીકળી શકીએ નહીં, તે વાહનોની અવર જવર થઈ શકે નહીં. થોડું પાણી હોય તો આપણે અવર જવર કરી શકીએ, પણ વધારે પાણીમાં આપણે અવર જવર કરી શકીએ નહીં. તો આપણે બ્રિજ બાંધવાને એટલે કે પુલ બાંધવામાં આવે છે. પૂરની સ્થિતિ ચોમાસા દરમિયાન નદીમાં પૂરની સ્થિતિ આવે તો તે માટે પણ એક છેડેથી બીજા છેડે આપણને જવામાં તકલીફ ન પડે, વાહનોને જવામાં તકલીફ ન પડે, તે માટે પણ બ્રિજ બાંધવામાં આવે છે. આપણે ઘણી વખત બ્રિજ ઉપરથી પસાર થઈએ છીએ ત્યારે શું જોઈએ છે? નીચે ખળખળ કરતી વહી જતી નદી જોઈએ છે ને, અને બ્રિજની આજુબાજુ સરસ મજાના લીલાછમ વૃક્ષો અને માણસો દેખાતા હોય છે. તમે કોઈ દિવસ પુલ ઉપરથી પસાર થયો છે? હા, આપણે જ્યારે અમદાવાદથી અમે પાલનપુર જતા હતા ત્યારે અમે પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે અમે શું જોયું હતું? ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો? લીલાછમ મસ્ત મસ્ત ખેતરો જોયા, પછી નાના ઝૂંપડાઓ, ક્યાંક દૂર મોટા મકાનો દેખાતા હતા, પછી ક્યાંક દૂર દૂર મંદિર દેખાતા હતા. આ રીતે બધું દેખાતું હતું સરસ મજાનું. આ અમે સીધા જતા હતા, એ અમારી ઊંધી વિરુદ્ધ દિશામાં જતા હતા. ટ્રેનમાંથી અમે સીધા જોતા હતા તો એ અમારી વિરુદ્ધ દિશામાં જતા હતા. પછી અમે તો આગળ ફરવા ગયા ત્યાં તો બધાના પોશાક પણ જુદા જુદા, બધાના પહેરવશ પણ કેવા હતા? જુદા જુદા હતા. કેવા? અહીં ગુજરાતમાં તો આપણે બધા કેવા પહેરે છે? ગુજરાતી કપડાં પહેરે છે, જેવી રીતે પંજાબી ડ્રેસ, સાડી, ચણિયો, કબજો. અને પુરુષો શું પહેરે છે? પેન્ટ શર્ટ, લેંગો પહેરણને ધોતિયું જપ્પો પહેરે છે, અને માથા પર પાઘડી અથવા ટોપી પહેરે. જોઈ છે ને, કચ્છના લોકો, કચ્છી લોકો શું પહેરે છે? મોટા ઘેરદાર ઘાઘરા, કબજા અને માથે ઓઢણી. જ્યારે પુરુષો નાડાવાળો ચોરણો, પહેરણ, અંગરખું એ રીતે પહેરે છે, માથે ટોપી, ફાળિયું. એ તો જોયું છે ને, ટોપી અને ફાળિયું, નાનું સકરું, નાની સરખી એક રૂમાલ જેવું હોય છે, અને પાઘડી પહેરે છે. હવે મહારાષ્ટ્રમાં જઈએ લોકોના કપડાં જોવા તો મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ કેવા ધોતીની જેમ સાડી પહેરે છે, આપણે મહારાષ્ટ્ર ફરવા ગયા હોય ત્યાં જોવા મળે છે, અને ટીવીમાં પણ પિક્ચર અથવા સિરિયલ દરમિયાન આપણે જોઈએ છીએ. પુરુષો શું પહેરે છે? ધોતી અને માથે ટોપી રાખે છે. હવે આપણે જઈએ પંજાબમાં તો પંજાબમાં સ્ત્રીઓ શું કહે છે? પંજાબી ડ્રેસ પહેરે, દુપટ્ટો નાખે. અને પુરુષો શું પહેરે છે? પહેરણ, કોટી અને નીચે પાયજામો નથી પહેરતા. અત્યારે તો આપણે પણ ક્યાંક લગ્ન પ્રસંગમાં જવું હોય તો આપણે પંજાબી ડ્રેસ પહેરીએ છીએ કે નહીં? છોકરાઓ નથી જબ્બો અને પહેરતા. એ જ રીતે આગળ જઈશું. કયા રાજ્યમાં જવું છે હવે તમારે આગળ? મારે તો હવે હું તામિલનાડુમાં જઉં છું, તો તામિલનાડુના લોકો કેવો પહેરવેશ પહેરે છે? સાડી, કબજો અને ચણિયો. અને પુરુષો જોયું છે ને તમે, પુરુષો કેવો લુંગીવાળા, સફેદ લુંગીવાળા એ રીતે પહેરે છે. પછી ગુજરાતમાં બોલીઓ, ગુજરાતની બોલીઓ કેવી છે? ગુજરાતમાં આપણે એકલી ગુજરાતી જ બોલી બોલીએ છીએ? ના, એવું નથી, અલગ અલગ બોલીઓ પણ છે. કઈ? હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દુ, પંજાબી, અલગ અલગ જાતની કેટલીય બોલીઓ છે. પરંતુ આપણે ગુજરાતની મેઇન બોલી કઈ? ગુજરાતી, આપણા ગુજરાતની. પછી ગુજરાતમાં પાછા આગળ જતા જતા જેમ કે ચરોતર બાજુ જઈએ, સુરત બાજુ જઈએ તો સુરતી બોલી, ચરોતર બાજુ જોઈએ તો ચરોતરી બોલી, કચ્છ બાજુ જઈએ તો કચ્છી બોલી, પણ કહેવાય તો ગુજરાતી જ, કહેવાય તો ગુજરાતી. અને પછી આ એણે રિયાએ શું જોયું? એ રિયાએ એમ થયું કે આ ટ્રેન તો જાય છે પણ ટ્રેનને પાણી અને વીજળી કઈ રીતે મળતી હશે? તો પાણી ક્યારે
જ્યારે ટ્રેન ઊભી હોય છે ત્યારે ડબ્બાઓમાં પાણી ભરવામાં આવે છે, જે રીતના આપણા ઘરે ઉપર ટાંકી હોય છે ને આપણે પાણી ભરીએ છીએ, એ જ રીતે ટ્રેનમાં પણ પાણી ભરવાની અલગ અલગ ટાંકીઓ હોય છે, પણ આપણને દેખાય નહીં તે પાણી ભરી દે ટ્રેનમાં, પછી જેને કારણે આપણે ટોયલેટમાં હાથ પગ ધોવા બીજી ક્રિયાઓ કરવા માટે આપણે પાણી વાપરી શકીએ છીએ. પછી વીજળી, ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે જેનાથી પંખા લાઇટ ચાલુ રહે છે. કેટલીક વખત ટ્રેનોમાં તો વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જોવા મળે છે ને, આપણે પિક્ચરમાં જોઈએ છીએ ત્યારે ઉપર ટ્રેનના ઉપર સળિયા હોય છે અને વાયર જતાં એના સાથે કનેક્ટ એટલે એના સાથે જોડાણ કરેલું હોય છે, જેને કારણે ટ્રેન એમાંથી વીજળી મેળવે અને ખૂબ ઝડપભેર દોડી શકે છે, ખૂબ ઝડપભેર દોડી શકે છે. હવે આપણે આટલી બધી ટ્રેનની મુસાફરી કરી તો આપણે આપણી જોડે શું શું લઈ ગયા તે તમને ખબર છે તમે લોકો શું શું લઈ ગયા હતા? હું તો ઘણું બધું લઈ જાઉં. તમે લઈ ગયા હતા સાપ સીડી, ચેસ, લૂડો, પત્તા, પછી વાર્તાની ચોપડીઓ અને સરસ નાસ્તા. આપણે ફરવા ગયા હતા ટ્રેનમાં ત્યારે આ બધી વસ્તુઓ લીધી હતી, તમે પણ લીધી હશે. પછી આપણને ટ્રેન જ્યારે ઊભી હોય છે ત્યારે માલ સામાન ઉતારવા માટે કુલીઓ આવે છે, લાલ રંગના કપડાં પહેરેલા હોય છે ને, માથે સામાન રાખી આપણો સામાન જરૂરી જગ્યાએ પહોંચાડે, અથવા સ્ટેશન પરથી આપણા ડબ્બામાં અને જરૂરી જે નંબરની સીટ હોય ત્યાં સુધી આપણો સામાન પહોંચાડી આપે, એ બધા કોણ? કુલી અથવા હમાલ કહેવાય. પછી ટિકિટ ચેકર વિશે તો મેં તમને માહિતી આપી, તે શું કરે? આપણી ટિકિટ ચેક કરે, જો કદાચ ટાઈમ આપણે સાચા ટાઈમે સાચી ટ્રેનમાં અને સાચી સીટ પર બેઠા છીએ કે નહીં. જો આપણને ખોટા બેઠા હોય તો આપણને માર્ગ બતાવે અને સાચી જગ્યાએ મોકલે છે, અને ટિકિટ વગર બેઠા હોઈએ તો જરૂરી દંડ ફટકારે છે અને નીચે ટ્રેનમાંથી નીચે પણ ઉતારે છે. પછી ટિકિટ આપવાવાળા બધા આપનાર હોય છે, જોયું છે ને ટિકિટ આપતા હોય છે, એ લોકો શું કરે છે? આપણને ટિકિટ આપે છે. આ રીતે ટ્રેન એટલે કે રેલવે સ્ટેશન, ટ્રેનમાં બેસવું હોય તો રેલવે સ્ટેશનની ઘણી બધી મુલાકાતો આપણે લઈએ છીએ. પછી બીજું શું છે? આપણે નર્મદા નદી ભરૂચ ક્યાં આવેલી છે? ભરૂચમાં. તો એના પર કયા ખાસ બે બંધ બાંધેલા છે એ પરીક્ષા દરમિયાન ખાસ પૂછાય છે. કયા કયા બે બંધ છે? એક ગોલ્ડન બ્રિજ અને એક કેબલ બ્રિજ. કયો? ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ. ગોલ્ડન બ્રિજ એ સૌથી જૂનો બ્રિજ છે અને કેબલ બ્રિજ એ નવો બનાવેલ છે. ગોલ્ડન બ્રિજ જૂનો છે અને કેબલ બ્રિજ નવો છે. આ બધું આપણે જોયું. પછી આ પાઠ દરમિયાન ખાલી જગ્યા, જોડકા બધું પૂછાય છે, તો તમને એક ખાલી જગ્યા તરીકે બતાવું. તાપી નદી ખાલી જગ્યા શહેરમાં થઈને વહે, કઈ શહેરમાંથી? તમને ખબર છે ને, તો ફટાફટ જવાબ આપો, સુરત. ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગનો રસ્તો બંધ કરી દે છે, તો એને શું કર્યું કહેવાય? ફાટક પાડી દીધી. આ રીતે આ પાઠ દરમિયાન આપણે ઘણો બધો અભ્યાસ કર્યો, ઘણો બધો અભ્યાસ કર્યો ને. અને આપણી મેઇન નદી કઈ છે ખબર છે ને? નર્મદા. આ અહીં નહીં, આ ધોરણ દરમિયાન નહીં, દરેક ધોરણ દરમિયાન યાદ રાખવાનું રહેશે, દરેક ધોરણ દરમિયાન યાદ રાખવાનું રહેશે. પછી સુરત શહેર શાના માટે પ્રખ્યાત છે? સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, હીરા અને કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. અને પછી સુરત શહેરની પ્રખ્યાત મીઠાઈ ઘારી, ગુજરાતમાં નંબર વનનું શહેર કયું છે? નંબર વનનું શહેર અમદાવાદ, નંબર બે સુરત. આ બધું આપણે આ પાઠ દરમિયાન શીખ્યા, મેં તમને રિવિઝન કરાવ્યું, સરસ રીતે તમે પરીક્ષામાં પૂછાય તો વ્યવસ્થિત અને સરસ જવાબ લખજો. તો પછી આ પાઠ આપણો તો પૂરો થાય છે, તો હવે આપણે એનું હોમવર્ક મેળવવું પડશે. અગાઉ આપણે આપવાનું જ હતું હોમવર્ક, પછી મેં કહ્યું પહેલાં થોડી પૂર્વ માહિતી આપી દઉં જે તમે ભૂલી ગયા હોય, તો હવે આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી દઈએ. અગાઉ તમે બધું હોમવર્ક તો કરતા જ હશો એમ. આ પાઠ દરમિયાન મેં ટીક કરેલા છે, સવાલ જવાબ લખવાના રહેશે, જોઈ લેજો. આ બે પછી આ સવાલ જવાબ, આ સવાલ જવાબ લખીશું અને છેલ્લે જે જાતે કરવાનું કહ્યું હોય તે તમારી મરજીથી મેં તમને
છતાં મેં મારી જાતે જે કર્યું છે એ તમને કહ્યું છે, તો તમારે લખવાના બે આ પેજના આટલા સવાલ જવાબ સુધી લખવાનું રહેશે. અને મેં માહિતી આપી પરીક્ષા દરમિયાન જે રીતે પૂછાય તે રીતે તમારે જવાબ લખવાનો. એક વાક્ય નાન ખરા ખોટામાં, જોડકામાં, વિકલ્પમાં કે મોટા સવાલમાં મેં રિવિઝન કરાવ્યું છે, એમાંથી તમે યાદ રાખશો તો તમને જરૂરથી આવડી જશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું અગાઉના લેક્ચરમાં.